बंदर नाम परथी ज खबर पड़े छे के एक बंदर छे એટલે કે એક પોર્ટ છે અને આપણા ગુજરાતનો તો સદીઓ જૂનો પોર્ટ છે અને ઘણો જાણીતો પણ છે અને પોરબંદર મિત્રો એક એવું શહેર છે જ્યાં કૃષ્ણ સુદામાથી લઈને આપણા રાષ્ટ્રપિતા એટલે કે મહાત્મા ગાંધી સુધીના લોકોનો ઇતિહાસ જોડાયેલો છે આજે આ ઐતિહાસિક શહેરમાં આપણે આ શહેરને પૂરી રીતે જાણવાનો પ્રયત્ન કરીશું અને સાથે સાથે ગૃહિણીઓ પાસે રેસિપીસ તો શીખવાની જ છે અને આજે તો આપણા પાર્ટિસિપન્ટ્સને મેં અહીંયા બીચ પર જ બોલાવી લીધા છે તો ચાલો શરૂઆત કરી દઈએ પોરબંદરની સફરની ગાંધીજી માટે ફેમસ છે અને બધું એમની બર્થ પ્લેસ છે એન્ડ એવરીથિંગ પણ અકોર્ડિંગ ટુ યુ તમારે માટે શું છે પોરબંદર ગાંધીજીનું બર્થ પ્લેસ એટલે કીર્તિ મંદિર કીર્તિ મંદિર જ્યાં ગાંધીજી બોર્ન થયા હતા ત્યાં અત્યારે બી એમનું રૂમ નહીં હજી એ જ કન્ડિશન્સમાં છે જે કન્ડિશનમાં આટલા વર્ષો પહેલા હતું ઓકે તો તમે અહીંયા આવ્યા છો ફર્સ્ટ ટાઈમ તો ડેફિનેટલી તમારે ત્યાં તો જવું જ અને ગાંધીજીની સાથે સાથે બીજી ઘણી બધી વસ્તુઓ છે જે પોરબંદર માટે આમ વખણાય એવું કહેવાય હા સુદામા પૂરી છે ઓળખાય છે પોરબંદર સુદામા નગરી પણ કહેવાય છે બરાબર છે એટલે કૃષ્ણ સુદામાથી લઈને આપણે એમ જોઈએ તો ખાસું એવું હિસ્ટોરિકલ સિગ્નિફિકન્સ છે હા બહુ જ એવું સારું છે અને અહીં સાંદીપની એક હરિમંદિર છે જે બહુ જ જોવા લાયક છે બહુ ઘણા બધા આવે છે જોવા અને બહુ જ સારું બન્યું છે ચોક્કસ તમે જોઈને આવજો એ લોકોનું ખુદનું સ્કૂલ બી છે સાંદીપની ત્યાં એ લોકોને બ્રાહ્મીન સ્ટુડન્ટ્સ બી છે મીન્સ જે લોકોને એ લોકો આપણે બ્રાહ્મણ જે લોકો વિધિ વેદન એ બધું એ બી ભણાવે અને બીજા સ્ટુડન્ટ્સ જેમ કે નોર્મલી સ્કૂલ છે 11th 12th ફર્સ્ટ સેકન્ડ એવી રીતે બી છે ઓકે એટલે આ તો બધી હરવા ફરવાની વાત થઈ પણ હવે જરા ખાવા પીવાની વાત ઉપર આવી જઈએ તો ખાજલી તો બહુ જ વખણાય છે એને મારે પેક કરીને લઈ પણ જવાની છે અને એનો જે સ્ટ્રીટ ફૂડ છે એનું પણ મારે ચાટાકો લેવાનો બાકી છે બધો મારો પ્લાન રેડી છે પણ અત્યારે તો આપણે રેસિપીસ થી શરૂઆત કરી દઈએ તો નિર્મલાબેન તમે શું બનાવવાના છો આજે હું મૂંગના દાળના લડ્ડુ બનાવવાની છું લાડુ અને ભાગ્યશ્રી તમે શું લઈને ડ્રેગન ચિપ્સ બનાવવાની છું ઓકે એટલે એક ચટપટો સ્વાદ છે ચિપ્સ છે અને એક બાજુ લાડવા છે ડેફિનેટલી બંનેની રેસિપીઝ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ જ મજા પડવાની છે અને એસ્પેશિયલી આપણે આજે બીચ ઉપર આવી ગયા છે તો તેની મજા જ કંઈક અલગ છે તો ચાલો શરૂઆત કરી દઈએ નિર્મલાબેન રેસિપી તો આપણે સ્ટાર્ટ કરીએ જ છીએ પણ એ પહેલાં ખરેખર આઈ વુડ લાઈક ટુ કોમ્પ્લિમેન્ટ યુ તમે બહુ જ સરસ લાગો છો એકદમ સરસ મજાની ટ્રેડિશનલ સાડી પહેરીને આવ્યા છો તમે આજે આજે હું રાજસ્થાનની જે વાનગી બનાવવા માંગુ છું ટ્રેડિશનલ મારી તો એટલા માટે હું આખી રાજસ્થાનની જ બધું તૈયાર થઈને આવી છું દેટ ઇઝ વેરી નાઇસ અને ખરેખર બહુ જ સરસ લાગે છે અને રાજસ્થાનનો આપણે કલ્ચર પણ જોઈએ તો ખાસ એવું કલરફુલ હોય છે હા મારી તો પિંક સિટી કહેવાય જયપુર બરાબર છે અને નિર્મલાબેન રાજસ્થાનનું જે ફોક ડાન્સ છે એનું જે ફોક મ્યુઝિક છે એ પણ ખાસો પોપ્યુલર છે અને ઘણા લોકોને રાજસ્થાની સોંગ્સ અને ડાન્સ ઘણા ગમતા હોય છે હા મને તો બહુ જ શોખ છે કારણ કે અમારું જે ઘૂમર ફેમસ છે બરાબર મેઇન ઘૂમર ડાન્સ છે એ મને પોતાને પણ એટલી ઈચ્છા છે કે હું ટીવીમાં આવીને થોડીક પણ મારું એક બે લાઈન બોલી શકું પ્લીઝ પ્લીઝ મોસ્ટ વેલકમ અમે બધા અમને બહુ મજા આવશે જો તમે એની બે પંક્તિ અમને ગાઈને સંભળાવો ચોક્કસ એ મારી ઘૂમર છે નખરાળી મારી ઘૂમર છે નખરાળી માય ઘૂમર રમવા મે જાસ્યા ઓ રજડી ઘૂમર રમવા મે જાસ્યા ઓ માને રમતા ને લાડુડો લાદ્યો એ માં ઓ માને રમતા ને લાડુડો લાદ્યો એ માં ઘૂમર રમવા
તમે જશા બહુ સરસ છે અને આ સોંગ તો ખરેખર બહુ જ પોપ્યુલર છે વેરી નાઈસ થેન્ક યુ અને બહુ જ મજા આવી ગઈ એટલે પહેલો રેસિપી આપણી આજે એકદમ સરસ મજાની રાજસ્થાની ફ્લેવર રાજસ્થાની મ્યુઝિક સાથે શરૂ થઈ છે અને અત્યારે તમે મગની દાળના લાડુ બનાવવાના છો એટલે ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે યુઝ્યુઅલી જે મીઠાઈઓમાં લેતા હોઈએ છીએ તો પહેલા રેસિપી સ્ટાર્ટ કરી દઈએ ચોક્કસ સૌથી પહેલા શું કરીએ છીએ આપણે સૌથી પહેલા ગેસ સ્ટાર્ટ કરીને કઢાઈ ગરમ કરવા મૂકશો ઓકે સૌથી પહેલા એક બાઉલ ઘી લેશું આ થોડું ગરમ થાય એટલે પછી આપણે આ લોટ શેકવાના છે આમાં ઓકે નિર્મલાબેન ઘી તો ગરમ થઈ ગયું છે હવે આમાં મગની દાળનો લોટ નાખીશું હા હવે આ શેકવા આપણે મગની દાળનો લોટ નાખી દઈશું કેટલો લઈએ છે લોટ એક બાઉલ લીધો છે મે લોટ ઓકે એટલે ઘી અને લોટ બંનેનું પ્રપોર્શન સેમ રાખીએ છીએ એટલે એક બાઉલ લોટ સામે એક બાઉલ હા ઓકે અને આપણે જે મગની દાળનો લોટ લીધો છે અત્યારે હા તો એ કેવી રીતે લીધો છે એટલે મગની દાળને ક્રશ કરીને લીધો છે હા મે મગની દાળને પીસી લીધું અને પીસીને એને લીધો છે ઓકે એટલે કાચી જ મગની દાળને આપણે પીસી લઈએ હા કર નિર્મલાબેન આપણે જ્યારે મગની દાળ પીસીએ તો એનું જે ટેક્સચર છે તે આપણે સ્મૂધ રાખીએ છીએ કે પછી થોડું કરકરું રાખીએ ના થોડુંક આપણે કરકરું રાખવું જરૂરી છે કારણ કે જેમ આપણે ગુજરાતમાં જે અડદિયા અને આવું બધું બને છે વિન્ટરનું જે છે તો થોડુંક કરકરું હોય તો વધારે સારું બરાબર છે હવે મેથલી આમાં થોડુંક રવો આપણે નાખીએ છીએ એક નાની વાટકી અચ્છા એટલે બધું પછી આપણે સાથે શેકી લઈએ છીએ હા એમાં ભેગું શેકાવા માંડશે ને થોડું ગુલાબી થાય એટલે પછી આપણે માવો ને બધું નાખવાનું છે બરાબર છે હવે જો આ થોડુંક ગુલાબી થવા આવ્યું છે હા શેકાવા આવ્યું છે એટલે આપણે થોડુંક એમાં માવો નાખી દઈશું મોળો માવો લઈએ છીએ હા મોળો માવો કેટલો લઈએ છીએ માવો અત્યારે આપણે હા મેથલી મેં છે ને 100 ગ્રામ માવો લીધો છે ઓકે હવે આમાં થોડુંક આપણે ટોપરાનું ખમણ લીધું છે મેં અચ્છા એ એક નાની વાટકી નાખી દઈશું બરાબર છે લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું હા 2 ટેબલ સ્પૂન જેટલું ને કલર બી એકદમ સરસ એનો ચેન્જ થઈ ગયો હા ચેન્જ થઈ ગયો એકદમ સરસ થઈ ગયું છે હા હવે મેથલી આ જુઓ તો તમે ગુલાબી થઈ ગયું છે હા તો હવે હું આમાં ડ્રાય ફ્રૂટ ને કેસર મસાલો છે એ થોડુંક નાખી દઉં છું ડ્રાય ફ્રૂટ્સ માં અત્યારે કયા લીધા છે આપણે બદામ પિસ્તા કાજુની કતરણ છે અને કેસરનો મસાલો છે અચ્છા અને આ ડ્રાય ફ્રૂટ જે મેં કટિંગ કરેલી લીધી છે એ પણ એમાં નાખું છું ઓકે ને કલર બહુ સરસ આવ્યો છે અને ડ્રાય ફ્રૂટ એટલે બહુ રિચ અને હેલ્ધી છે હા કારણ કે આપણે જે આ લાડુ બનાવીએ છીએ તો એને બધું આપણે નાખીએ તો જ ખાવામાં મજા આવે હવે હું આમાં ઇલાયચી ને જાયફળનું પાવડર છે જાયફળ થોડું ને એલચી થોડુંક વધારે હવે આ શેકાઈ ગયું છે હવે આપણે ઠંડુ થવા માટે એક પ્લેટમાં કાઢી લેશું શ્યોર ઓકે એટલે આને હવે આપણે કાઢીને આપણે એને ઠંડુ થવા દઈએ હા થોડી કટ ઓકે હવે આ ઠંડુ થઈ ગયું છે હવે આમાં હું આ ખાંડ મેળવી અને લાડુ ઓકે દળેલી ખાંડ લઈએ છે હા દળેલી ખાંડ અને કેટલી લીધી છે ખાંડનું લગભગ આમાં 150 ગ્રામ 200 ગ્રામ જેટલી હું નાખું છું ઓકે હવે આને મિક્સ કરી લઈએ છે ઓકે અને મિક્સ કરીને પછી લાડુના શેપમાં વારી નાખીએ છીએ અચ્છા હવે આના હું લાડુ વાળી લઉં છું અને આપણે જે મગની દાળ ઘી અને ખાંડનું જે પ્રપોર્શન લીધું છે તેમાં કંઈ ખાસ ધ્યાન રાખવાનું જેથી આપણે લાડુ બરાબર વળે ને છૂટી ન જાય કે નહીં તો પછી બહુ ઢીલા થઈ જાય છે હા બહુ ઢીલા થઈ જાય છે પણ એમાં શું છે કે હમણાં શિયાળો છે તો થોડાક ઠંડા થઈ જાય એ પછી શેપ આવી જાય છે ઓકે એટલે બહુ વાંધો નથી આવતો એમ તો આમ જુઓ તો મગની દાળનું ઘણું બધું થાય છે હા દાળનો હલવો જે અમારે રાજસ્થાની ફેમસ છે તો દાળ પલાળીને એને શેકવામાં બહુ ડિફિકલ્ટ છે હાજર થોડો લાંબો ટાઈમ કન્ઝ્યુમિંગ છે પણ જે મગની દાળનો જે શીરાનો જે ફાઇનલ જે ટેસ્ટ હોય છે તે એકદમ વર્થ ઇટ છે બધી જ મહેનત કર્યાને હા બહુ મહેનત પડે છે એમાં અને એની ચક્કી પણ જમાય છે અચ્છા મગની દાળની ચક્કી પણ થાય છે બહુ જ ટેસ્ટી લાગે છે હવે આ લાડુ વડાઈ ગયા છે હવે આના ઉપર હું ચાંદીના વરક લગાવી દઉં છું ઓકે હવે આપણે આ લાડુમાં વરખ લગાવી ગયા છે હવે આપણે પ્લેટ કરી દઈએ ઓકે
જો કેવા સરસ લાગી રહ્યા છે, બહુ જ સરસ લાગી રહ્યા છે ખરેખર. હું તમને જસ્ટ કહેવાની છે કે પ્લેટ સાથે અંદર લાડવા મૂકીને ખરેખર બહુ ફાઇન લાગી રહ્યું. આના ઉપર આપણે થોડુંક કેસરના તાતણા મૂકી દેશું, એકદમ આમ સરસ આવશે. હવે આપણા આ મગની દાળના લાડુ તૈયાર થઈ ગયા છે. થેન્ક યુ નિર્મલાબેન, ખરેખર બહુ જ સરસ અને ટ્રેડિશનલ રેસિપી તમે અમને આજે શીખવી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આ ટ્રેડિશનલ સ્વીટ તમે પણ માણો. જોઈ લો એક ક્વિક રીકેપ. મગની દાળના લાડુ બનાવવા માટે જોઈશે ઘી 1 પાઉન, મગની દાળનો લોટ 1 પાઉન, રવો 1 નાનો બાઉલ, મોળો માવો 100 ગ્રામ, કોપરાનું છીણ 2 ચમચી, ડ્રાયફ્રૂટનું મિશ્રણ 1 ચમચી, ડ્રાયફ્રૂટના ટુકડા 1 પાઉલ, એલચી અને જાયફળનો પાવડર 1 ચમચી, દળેલી ખાંડ 1 નાનો બાઉલ, ગાર્નિશિંગ માટે ચાંદીની વરખ અને કેસર. મગની દાળનો લાડુ બનાવવા માટેની રીત. સૌપ્રથમ કઢાઈમાં ઘી લો. ઘી ગરમ થાય એટલે મગની દાળનો લોટ ઉમેરી શેકી લો. પછી રવો ઉમેરી શેકી લો. લોટ બરાબર શેકાઈ જાય એટલે મોળો માવો ઉમેરી મિક્સ કરી થોડીવાર ચડવા દો. મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે કોપરાનું છીણ ઉમેરી મિક્સ કરી થોડીવાર ચડવા દો. ત્યારબાદ ડ્રાયફ્રૂટનું મિશ્રણ અને ડ્રાયફ્રૂટના ટુકડા, એલચી અને જાયફળનો પાવડર ઉમેરી મિક્સ કરી લો. હવે મિશ્રણને પ્લેટમાં કાઢી ઠંડુ પડવા દો. મિશ્રણ ઠંડુ પડે એટલે દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી લો. પછી મિશ્રણના લાડુ વાળી લો. ત્યારબાદ લાડુ પર ચાંદીનું વરખ લગાડી લો. હવે લાડુને સર્વિંગ પ્લેટમાં લઈ કેસરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે મગની દાળના લાડુ. ઇન્ગ્રેડિયન્ટ સાથે ભાગ્યશ્રી તૈયાર છે ડ્રેગન ચિપ્સ શીખવાડવા માટે. તો આવો ભાગ્યશ્રી, તમે ડ્રેગન ચિપ્સ આજે શીખવાડવાના છો, પણ પહેલાં તો મારે તમને એ પૂછવું છે કે અત્યારે આપણે બીચ ઉપર ઊભા છીએ, પોરબંદરની સ્પેશિયાલિટી છે કે એટલે આમ એક સેન્ટર પોઈન્ટ કહેવાય કે પોરબંદરમાં ગયા તો ચોપાટી તો જવું જ પડે. તો તમારી કેવી યાદો છે આ જગ્યા સાથે? અમે લોકો અહીંયા બહુ સારો ટાઈમ સ્પેન્ડ કર્યો છે, અહીંયા ફેમિલી ફ્રેન્ડ્સ બધા સાથે બહુ સારો ટાઈમ, અને ઓલમોસ્ટ વીકમાં 2-3 વખત તો અહીંયા આવવાનું હોય હોય, કેમ કે એક મેઇન એટ્રેક્ટિવ પોઈન્ટ જ આ છે. બરાબર છે, અને એક પીસફુલ પ્લેસ. એક્ઝેક્ટલી, અને બહુ ફ્રેશ જગ્યા છે એટલે તમે જેટલી વાર આવો તમને મજા જ આવે અહીંયા આવીને. એક ફોટોગ્રાફીનો પોઈન્ટ કહી શકીએ તો બી છે, અને નેચર સાથે રહેવાનું પીસફુલ પોઈન્ટ બી આ જ છે. અને તમે આટલા યંગ છો તો શું કરો છો તમે રૂટીન? સ્ટડીઝ કરું છું, BCA સેકન્ડ યર. ઓકે, તમે ભણો છો અત્યારે અને તમે સાથે સાથે તમે કુકિંગ પણ કરો છો. ધેટ્સ નાઇસ, એક હોબી જેવું છે. ઓકે, અને સારી તમે મેન્ટેન કરી છે તમારી હોબી કે તમે આજે ફ્લેવર્સ ઓફ ગુજરાતના પ્લેટફોર્મ પર આવીને તમે ડ્રેગન ચિપ્સ શીખવાડવાના છો. તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં શું લીધું છે? એક પોટેટોસ છે, કપકીનનો લોટ લેશું, મીઠું પાવડર લેશું, ચીલી, અદુમરચા લસણની પેસ્ટ, મરી પાવડર, ઓઇલ ફ્રાય કરવા માટે અને ચીઝ ગાર્નિશિંગ માટે લાસ્ટ. ઓકે, તો આમાં સૌથી પહેલાં શું કરીએ છીએ? પોટેટોને પીલ કરશું અને એને કટ કરી લેશું. ઓકે ભાગ્યશ્રી, ડ્રેગન ચિપ્સ નામ ઘણું જ નવું સાઉન્ડ થાય છે, તો તમે ક્યાંથી શીખ્યા છો આ રેસિપી? એકચ્યુઅલી ચિપ્સ ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે જે ખાઈએ છીએ એનાથી બોર ફીલ થાય, બીકોઝ થોડા ટાઈમ પછી એકનું એક ટેસ્ટ કોઈ બી માણસને બોર કરે. ઓકે, એટલે જે ફ્રેન્ચ ફ્રાઈઝ છે એનું એક વધારે ટેસ્ટી અને એક ચટપટું વર્ઝન છે. હા ભાગ્યશ્રી, આપણા પોટેટોસ તો પીલ થઈ ગયા છે, તો હવે આને શું કરીએ છીએ? હવે એને કટ કરશું એમ ચિપ્સના શેપમાં. ભાગ્યશ્રી, ચિપ્સ પણ આપણી કટ થઈ ગઈ છે, તો હવે આને શું કરીએ? બાર બોઇલ કરશું. ઓકે, અને આપણે સેજ હુંફાળ જ પાણી લેવાનું. ઓકે, કરવાનું છે એટલે બહુ ગરમ પાણી નથી લેતા, હુંફાળ પાણીમાં જ બોઇલ કરીએ છીએ. ઓકે, અને સોલ્ટ નાખીને કરશું, એનાથી જે સ્ટાર્ચ હશે પોટેટોમાં એ નીકળી જશે. કેટલું લઈએ છે સોલ્ટ? લગભગ 1 સ્પૂન. બહુ સારું, જેટલા પોટેટોઝ તમે કર્યા છે એને જરાક જોઈને કરવાનું અને થોડુંક ખારાશ આવી જાય. અને આમાં કંઈ ખાસ ધ્યાન રાખવાનું પારબોઇલ કરતી વખતે? હા, એને બહુ સોફ્ટ નહીં થવા દેવાનું, ખાલી એક જ્યાં સુધી એક ઉકાળા જેવું કહીએ ને ત્યાં સુધી જ કરવાનું. એટલે એક ઉભરો લાવીને પછી આપણે બંધ કરી દઈએ છીએ. ઓકે, હવે 2-3 મિનિટ વેઇટ કરશું જ્યાં સુધી ઉકાળા આવે ત્યાં સુધી. ઓકે,
હવે આ થઈ ગયા છે, હવે આપણે એને બંધ કરી દઈશું. ઓકે, અને નીકાળી લેશું. ભાગ્યશ્રી, બટાકા તો અત્યારે બોઇલ થઈ ગયા છે. ડ્રેગન ચિપ્સની આગળની પ્રોસેસ જોઈ લઈએ. ભાગ્યશ્રી, અત્યારે આપણે ડ્રેગન ચિપ્સ તો બનાવી જ રહ્યા છે, પણ તમે જેમ પહેલાં કીધું કે કુકિંગ તમારી હોબી છે, તો તમે બીજી કઈ રેસિપીઝ બનાવો છો? ચાઇનીઝ બનાવું છું, પછી પંજાબી શાક્સ બનાવું છું. અને પર્સનલી તમારી ફેવરિટ રેસિપી? પીઝા સૌથી ફેવરિટ. ઓકે, અને તમે ઘરે બનાવો છો? અને અત્યારે તો ડ્રેગન ચિપ્સ આપણે શીખીએ છીએ, તો આગળ શું કરીશું? આગળ હવે આપણે પેસ્ટ લઈશું આદુ મરચાં લસણની. કેટલી લઈએ છીએ? 3 ટેબલ સ્પૂન. 1 ટેબલ સ્પૂન આપણે મરચું પાવડર લઈશું. 1 ટેબલ સ્પૂન મરી પાવડર લઈશું. અને મીઠું સ્વાદ અનુસાર જેવું આપણે. ઓકે, હવે એમાં તપકીરનો લોટ નાખશું. એ કેટલો લઈએ છીએ? એ આપણે જેટલું ક્રિસ્પ બનાવવું હોય, અને વધુ તપકીરનો લોટ જ હોવો જોઈએ. અચ્છા, તો એક વધુ ક્રિસ્પી બનશે. તપકીરના લોટનો બીજો બી એક ફાયદો છે કે એ થોડું ઓઇલ ઓછું કન્ઝ્યુમ કરશે. ઓકે, એટલે બહુ ઓઈલી નહીં થઈ જાય, જેમ આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ યુઝ્યુઅલી હોય. એ ઓઈલી હોય છે. એક્ઝેક્ટલી, અને બટાકા છે તે ઓઇલ વધારે પીએ યુઝ્યુઅલી આપણે આમ જોઈએ તો. અને થીક જ રાખવાનું આ પેસ્ટને. અચ્છા, એટલે ખાસી ડ્રાય રાખીએ છીએ પેસ્ટ, ને ખાલી એકદમ રોલ થઈ શકે. હા, અને થોડું જરૂર લાગે તો આપણે પાણી એડ કરી શકીએ. ઓકે, હવે પેસ્ટ રેડી છે. હવે આપણે એને એમાં ડીપ કરી અને ફ્રાય કરશું. ઓકે, ખાસી થીક રાખીએ છીએ આપણે પેસ્ટ, એટલે સારું એવું કોટ થઈ જાય એની ઉપર. એના પર લેયર થીક નહીં ચોટે, પણ આપણે રાખશું થીક, જેનાથી ડીપ કરી શકીએ સરખી. બરાબર છે, એટલે એની એક ફ્લેવર પણ આવી જશે અને કોટ પણ સરસ થઈ જશે. અને આને કેવા તાપ પર તળીએ છે ભાગ્યશ્રી? મધ્યમ, ઝાઝુ નહીં. અને વચ્ચે વચ્ચે ધ્યાન રાખવાનું કે એકબીજાને ચોટી ના જાય, ચિપ્સ ચોટી જતા હોય. બરાબર છે ભાગ્યશ્રી, સરસ એકદમ કોટિંગ બી આવી ગયું છે અને ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ઓકે, ચીઝ થી એના ઉપર ગાર્નિશિંગ કરશું. ઓકે, એટલે ગ્રેટેડ ચીઝ લઈએ છે. હા, ગ્રેટેડ ચીઝ. નાના છોકરાઓને ચીઝનો વધુ શોખ હોય છે. હા, અને ઈવન હવે તો મોટા પણ ચીઝવાળી કોઈ બી વસ્તુ હોય તો ભાવતી જ હોય છે યુઝ્યુઅલી. હવે તૈયાર છે આપણું ડ્રેગન ચિપ્સ વિથ ટોમેટો કેચઅપ એન્ડ ચીઝી ડિપ. થેન્ક યુ ભાગ્યશ્રી, થેન્ક યુ સો મચ. તમે એક ચટપટો સ્ટાર્ટર કમ સ્નેક્સ અમને તમે આજે શીખવ્યું છે. થેન્ક યુ સો મચ. ઘણી ખાધી, હવે બનાવો ડ્રેગન ચિપ્સ. જોઈ લો એક ક્વિક રીકેપ. ડ્રેગન ચિપ્સ બનાવવા માટે જોઈશે બટાકા 3 નંગ, પાણી જરૂર મુજબ, આદુ મરચા લસણની પેસ્ટ 3 ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી, મરી પાવડર 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, તપકીરનો લોટ 1 બાઉલ, તેલ તળવા માટે, ગાર્નિશિંગ માટે જોઈશે છીણેલું ચીઝ. ડ્રેગન ચિપ્સ બનાવવા માટેની રીત: સૌપ્રથમ બટાકાની છાલ કાઢી લો, પછી બટાકાની ચિપ્સ કરીને બાઉલમાં લઈ લો. ત્યારબાદ પાણી ભરેલી તપેલીમાં મીઠું અને બટાકાની ચિપ્સ ઉમેરી પારબોઇલ કરી લો. હવે પારબોઇલ કરેલી ચિપ્સમાંથી પાણી નિતારી બાઉલમાં લઈ લો. હવે અન્ય એક બાઉલમાં આદુ મરચા લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, મરી પાવડર, મીઠું અને તપકીરનો લોટ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ બટાકાની ચિપ્સને મિશ્રણમાં ડીપ કરી લો. અને હવે કડાઈમાં તેલ ગરમ થાય એટલે ચિપ્સને ડીપ ફ્રાય કરી લો અને એક પ્લેટમાં કાઢી લો. હવે સર્વિંગ પ્લેટમાં લઈ પછી ઉપરથી ચીઝથી ગાર્નિશ કરી ટમેટો કેચઅપ અને ચીઝ ડીપ સાથે સર્વ કરો. તો તૈયાર છે ડ્રેગન ચિપ્સ. પોરબંદર એટલે દરિયો. બીજો ગાંધી, ત્રીજો સુદામાપુરી, અને ચોથો ખાજલી. એક્ઝેક્ટલી, અને પાંચમા છે અહીંના મોજીના લોકો, એટલે કે તમે બધા. અરે ભાઈ, ખરેખર આટલા મોજીલા લોકો વચ્ચે આટલા સરસ બીચ ઉપર મને તો આજે રેસીપી શીખવાની બહુ જ મજા આવી ગઈ છે. ભાગ્યશ્રી,
તમે આજે અમને ડ્રેગન ચિપ્સ શીખવાડી, ખરેખર બહુ જ મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ. અને એટલા માટે તમને અંગૂર તુવેરદા ફ્લેવર્સ ઓફ ગુજરાત અને ઈ ટીવી ગુજરાતી તરફથી મળશે આ સર્ટિફિકેટ, જે આપશે તમારા ફોઈ વંદનાબેન. કોંગ્રેચ્યુલેશન. અને આગળ જતાં પણ તમારી કુકિંગની જે હોબી છે તો તમે કન્ટિન્યુ કરો અને નવી નવી રેસિપીઝ બનાવતા રહો, તેના માટે મળે છે આ ગિફ્ટ, જે આપશે તમારા મમ્મી કીર્તિબેન. અને નિર્મલાબેન, તમને તમે આજે અમને ટ્રેડિશનલ રાજસ્થાની સ્વાદ મૂંગ દાળના લડ્ડુના ફોર્મમાં અમને આજે શીખવ્યો છે, તેના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને એના માટે ઈ ટીવી ગુજરાતી અને અંગૂર તુવેરદા ફ્લેવર્સ ઓફ ગુજરાત તરફથી મળે છે તમને આ સર્ટિફિકેટ. થેન્ક યુ સો મચ. અને મને પણ બહુ ખુશી થઈ છે આ ફ્લેવર્સ ઓફ ગુજરાતમાં આવીને. થેન્ક યુ સો મચ તમે અમારા શોમાં આવ્યા. અને આગળ વધવું, તમે સરસ મજાની રેસિપીઝ બનાવતા રહો, એન્કરેજમેન્ટ તમને મળતું રહે, તેના માટે મળે છે તમને આ ગિફ્ટ. ચોક્કસ. થેન્ક યુ. અરે ભાઈ, આટલો સરસ બીચ છે, આટલું સરસ લોકેશન છે, તો એક સેલ્ફી તો લેવું પડે ને. તો આવો લઈ લઈએ એક સેલ્ફી. આજે ભાગ્યશ્રી અને નિર્મલાબેને તો અમારી સાથે પાર્ટિસિપેટ કરીને મજા પડી ગઈ છે, પણ જો તમારે પણ આવી જ મજા લેવી હોય તો અમને લખી મોકલાવો તમારી રેસિપીઝ આ સરનામે. ફ્લેવર્સ ઓફ ગુજરાત, ઈ ટીવી ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380015. તમે મેસેજ દ્વારા પણ તમારી રેસિપી અમને મોકલી શકો છો. એના માટે તમારા મોબાઈલમાં ટાઈપ કરો FG સ્પેસ તમારું નામ અથવા તમારા ગ્રુપનું નામ ટાઈપ કરી અમને 5626357 પર મોકલી આપો. સમય દરિયાની રેતી જેવો હોય છે, જેટલો પણ પકડવાનો પ્રયત્ન કરો તે છૂટતો જ જાય છે. હવે જુઓ ને, આજનો આપણો એપિસોડ ક્યાં પતી ગયો, ક્યાં શીખી લીધી રેસીપી ખબર જ નહીં પડી. અને આમે બીચ ઉપર રમવાની તો મને બહુ જ મજા આવે છે, તો અત્યારે મને રજા આપો, હું થોડું બીચ પર રમી લઉં, તમને મળીશ આવતા એપિસોડમાં.